सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોનેથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતનો સાગર ગ્રંથની અંદર પૂર છઠ્ઠો અને તરંગ 44 એમાં સરદાર ગામની કથા લખતા લખે છે કે ભગવાન શ્રીહરિ સરદારથી નીકળવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે દરબાર તોંગાજી પોતે મહારાજને રહેવા માટેની વિનંતી કરવા સદગુરુ મુક્તાનંદ સ્વામીએ સહિત જાય છે ત્યારે શ્રીજી મહારાજ દરબાર તોંગાજીને જે ઉપદેશ આપે છે મુમુક્ષુ માત્ર માટે અંતરદૃષ્ટિ કરાવ્યો ઉપદેશ છે, જે ઉપદેશને ગઈકાલ સુધી આગળ આપણે સાંભળ્યો. આગળ 25મી કડીથી મુક્તમણિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર છઠ્ઠું ને તરંગ 44. ઓર કુદોષ દેખાઈ કે તાકુ કરે નિર્બંધ आप में रहे दोष जो तामे होवत अंध जो संत में अतिहित होय परम मित्र की नाई मित्र काटे गलो आई के तोहु न टरे मित्राई. मनुष्य बीजा ने तेना दोष देखाड़ीने तेने निर्बंध करे छे અને પોતામાં જે દોષ રહ્યા હોય તેની બાબતમાં અંધ બની જાય છે. જો સંતમાં પરમ મિત્રના જેવું અતિ હેત હોય તો જેમ કોઈ મિત્ર પોતાના મિત્રનું આવીને ગળું કાપે તોય પણ મિત્રતા ટળતી નથી, તેમ હેત ટળે નહીં. જો એવો જ પ્રેમ વિશ્વાસ જેને સંતો ભક્તોમાં હોય તો તે પોતાના સર્વ દોષોને જીતી લે છે, તે વિના તો તે દોષો તેને જીતી લે છે. દોષ હોવા એના કરતાં પણ દોષ દેખાવા એ ભગવાનની બહુ મોટી કૃપા છે. કદાચ દોષ સ્વયં ન જોઈ શકે તો બીજા નંબરનું સ્ટેપ એ છે કોઈક ભગવાનના સંતો ભક્તો એને એનો દોષ દેખાડે, એ પણ ભગવાનની કૃપા છે. પહેલું સ્ટેપ ચૂકાઈ જાય તો બીજું સ્ટેપ ભગવાન આપે છે. જ્યારે સંતો ભક્તો આપણા દોષને બતાવે ત્યારે એ દોષને આપણી અંદર ભગવાન અને મોટા પુરુષ કે સંતો ભક્તોની કૃપાથી આવેલા સદગુણોના ઢાંકણે કરીને ઢાંકી એ દોષને ઢાંકી ન દઈએ. અને સંતો ભક્તો જ્યારે જે પ્રકારનો આપણો દોષ બતાવે ત્યારે એનો સ્વીકાર કરી લઈએ તો એ બીજા સ્ટેપની અંદર પણ આપણી ભગવાન રક્ષા કરી લે છે. પણ સંતો ભક્તો દોષ બતાવે ત્યારે જે વાતને અવડી લે, પોતાના મિત્ર ન માને એને અને અવડી લે કે મારામાં તો એ દોષ છે પણ એમના ક્યાં ઓછા છે, એવું જે વિચાર કરવાવાળો છે એ ખરેખર શ્રીજી મહારાજની દૃષ્ટિએ પોતે મૂરખ કહેવાય. ઘેલામાં ઘેલો જે મહારાજે કીધું એવો કહેવાય. ભલે સામેવાળામાં ક્રોધ છે જ, પરંતુ આપણા ક્રોધ ઉપર સામેવાળો આપણને ક્રોધ વિશેની વાત કરે છે
આપણે એવું વિચારીએ છીએ કે એને વાત કરવાનો અધિકાર જ નથી, એને આપણા દોષ જોવાનો અધિકાર નથી, એની અંદર જ ક્રોધ પડ્યો છે, એ આપણને શું શીખવાડવા આવે છે. એવું વિચારવા કરતાં આપણે જો એવું વિચારીએ કે એનામાં તો ક્રોધ છે જ, પણ મારામાં પણ ક્રોધ છે, એની અંદર ક્રોધ છે એ કદાચ એમને દેખાતો નથી, એમને બીજા પાસેથી જોવાની ઈચ્છા નથી, પણ એ મને જે બતાવે છે એ મારામાં તો ક્રોધ છે એ વાત નક્કી છે. એની અંદર છે પણ મારી અંદર તો છે જ, તો મારી અંદર છે એ દોષ મને બતાવીને મને વહેલામ વહેલું ચોખ્ખું કરવા માટે, ચોખ્ખા થવા માટેનું અનુસંધાન અપાવે છે, તો એ તો મારા પરમ મિત્ર છે. પોતાનો દોષ ટાળવામાં જેટલી મહેનત નથી કરતા એટલો મારો દોષ ટાળવા મહેનત કરે છે. પરંતુ મુમુક્ષુ માત્ર એવું વિચારતા હોય છે કે મને એ જો એવું ટોકતા હોય કે તમારા સુધરવાની જરૂર છે તો એને ક્યાં ઓછું સુધરવાની જરૂર છે, આવું વિચારે છે. કારણ કે આપણે ઉત્તમ પ્રકારના મુમુક્ષુ ન હોઈએ એટલે એવો વિચાર આવે. ઉત્તમ પ્રકારનો મુમુક્ષુ ક્યારેય એવું જોવા નથી ગયો કે મને કહેવાવાળામાં શું દોષ છે, એ એવું જ વિચારે છે કે સામેવાળાએ કીધું એ મારામાં દોષ છે કે નહીં, એ જ વિચારે છે, એ જ જોવે છે, અને એ દોષને ટાળવા માટે જ મહેનત કરે છે. મુક્તાનંદ સ્વામીને ઓલા લોકોએ ઝેર નાખ્યું ને મહારાજે પછી સ્વામીને તાપ બહુ લાગતો એને, એના કારણે ગરમી બહુ વધી ગઈ, તો સ્વામીએ કીધું, મહારાજે કહ્યું, સ્વામી તમારે માથે એક ટોપી રાખવી, રૂમાલ રાખવો. આખો સંઘ જાતો હતો અને કુસંગી લોકોએ મેનું માર્યું કે આ બીજા બધા સ્વામીના લાગે છે પણ ઓલો એક સ્વામીનો નથી લાગતો. તો કાંઈ ઓલો કુસંગી મુક્તાનંદ સ્વામી કરતાં એવો સદગુણી નહોતો કે એને કંઈ અધિકાર હતો કે સ્વામી ઉપર આવું વિવેચન કરે, પણ સ્વામીએ તરત એ કાઢીને નાખી દીધું. મહારાજ કે કેમ, મહારાજ એ મને તમારો મટાડી દે એ મારે ના જોઈએ, ગુણ લીધો. દોષ હતો કે નહીં શા માટે એ પછીની વાત, પણ ગુણ લીધો. મુક્તાનંદ સ્વામી એકવાર સવારની અંદર સ્નાન કરતા હતા, સ્નાન કરતા કરતા ગંગા નાયા, યમુના નાયા, ગોદાવરી નાયા, સરસ્વતી નાયા, આમ હવારની અંદર સ્નાન કરતા કરતા બોલતા હતા. ત્યાં શાંતાનંદ સ્વામી ત્યાં હતા. શાંતાનંદ સ્વામી કે સ્વામી તમે તો પ્રભાતી બનાવ્યું છે, તમે તો પ્રભાતી બનાવ્યું છે કે પ્રગટને ભજી ભજીને પાર પામ્યા, તો તમે પરોક્ષ તીર્થોના નામ કેમ લો છો, કે પ્રત્યક્ષના લો, ઘેલે નાયા, સહસ્ત્રાધરે નાયા, ગોમતીએ નાયા, તમે ગંગા યમુના અને સરસ્વતી પરોક્ષ તીર્થોને કેમ યાદ કરો છો, તમે પ્રગટના કીર્તન લખ્યા છે. મુક્તાનંદ સ્વામી કે હા મારી ભૂલ થઈ ગઈ. અને પછી મહારાજ પાસે સ્વામી ગયા ને, તો મહારાજે કહ્યું, સ્વામી શાંતાનંદે તમારી ભૂલ ઓળખાવી આજે? મુક્તાનંદ કે હા મહારાજ, મારી ભૂલ ને મારો દોષ ઓળખાવ્યો શાંતાનંદે. તો શું મુક્તાનંદ સ્વામીને કાંઈ સમજણ નહોતી? ગંગા યમુનામાંય શ્રીજી મહારાજ સ્નાન કરેલું જ છે, બધી પ્રસાદીની જ નદીઓ છે, મહારાજ વન વિચરણમાં બધી જગ્યાએ સ્નાન કર્યું છે. તો મુક્તાનંદ સ્વામી એવું કહી શક્યા હોત કે તું નાનો સાધુ તને શું ખબર પડે, મહારાજ બધે સ્નાન કર્યું, પણ સ્વામીએ કાંઈ નહીં, બસ સ્વીકાર લીધું. હવે આવડા મોટા સામેવાળાની કઈ સમજણ, મુક્તાનંદ સ્વામીની કઈ સમજણ, મુક્તાનંદ સ્વામીની કઈ સ્થિતિ, સામેવાળા સંતની કઈ સ્થિતિ, એ તો ભગવાન જાણે. પણ મુક્તાનંદ સ્વામીનું જીવન કેવું, મુક્તાનંદ સ્વામીની સરળતા કેવી, મધ્યના 62માં મહારાજ કે આ મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો છે, તે ગળ્યું ચીકનું ખાવા દેતા નથી, અને આ તો મુક્તાનંદ સ્વામીની હવે ઉંમર થઈ છે એટલે આ વાત તો મેં જે આ દાસત્વ અને પતિવ્રતાના આત્મનિષ્ઠાપનાના અંગની જે વાતો કરી છે ને એ મુક્તાનંદ સ્વામી માટે કરી છે કે રખે હવે સ્વામીનું આયુષ્ય પૂરું થઈ જાય ને કંઈ કસર ના રહી જાય, સ્વામીમાં કસર ના રહી જાય. જેની માટે શ્રીજી મહારાજ લોયાના 6ઠામાં એવો સિમ્બોલ મારે છે એ કામ ક્રોધાદિકના ઘાટ થતા હોય તો મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુને પ્રાર્થના કરવી, હે મુક્તાનંદ સ્વામી તો તમારા કામ ક્રોધાદિકના ઘાટ ટળી જાય. જેની માટે શ્રીજી મહારાજ આટલો જોરદાર સિક્કો મારે, વચનામૃત એટલે જબરજસ્ત પ્રમાણપત્ર આપ્યું કહેવાય મુક્તાનંદ સ્વામીને, એ મુક્તાનંદ સ્વામી માટે મહારાજ એવું કહે છે કે આ વાત રખે તમારામાં કસર ના રહી જાય. ઉંમર થઈ છે ને, રોગ થયો છે ને, અને મુક્તાનંદ સ્વામી એ સભામાં એવું કે મહારાજ હું પણ જાણું છું તમે આ વાર્તા મારા માટે જ કરી છે. આ મોટા પુરુષોની સરળતા એનું એક
મુમુક્ષુ તરીકેનું જ જીવન, મુક્ત હોવા છતાં મુમુક્ષુની જેમ જીવ્યા એ જીવન જો આપણે જોઈએ, એને ખાલી થોડાક દર્શન કરીએ તો આપણી મુમુક્ષુતાઓ બધી ઝાકળ જેવી છે. આપણી મુમુક્ષુતામાં છે જ શું? આપણે તો અહમના પાયા ઉપર બધી મુમુક્ષુતાઓ આપણી જીવતી હોય. અહમને મમત્વના પાયા જો ખસાડી દેવામાં આવે ને તો આપણી મુમુક્ષુતા ક્યાંય પાતાળમાં હમાઈ જાય. આપણા અહમ અને મમત્વરૂપી પાયાઓને જો હલાવી નાખવામાં આવે ને તો આપણી મુમુક્ષુતા ઝાકળની જેમ ઉડી જાય. આપણે બધા 100,000, 2,000, 5,000, 1,00,000 હોઈએ ને મુમુક્ષુ, એમાંથી ભગવાનને આમ આંગળી ટેરવે ગણાય એટલા મુમુક્ષુ થઈ જાય ભગવાન પાસે, એવી દશા છે. આ તો ભગવાન આપણને નભાવે છે. અહમને મમત્વના પાયા હોતા આપણી મુમુક્ષુતાને જગાડે છે, જાગતી રાખે છે. ભગવાનના મોટા પુરુષો દયાળુ છે, પણ આવા મોટાના જીવન જોઈએ ત્યારે ખ્યાલ આવે. કોઈ આપણા દોષ બતાવે ત્યારે એનો સ્વીકાર કરવો, ગુનોના આવરણે કરીને એને ઢાંકી ના દેવું. આટલો વિવેક તો આપણે કલ્યાણના માર્ગે ચાલેલાને જોઈએ જ. આપણે ગમે એટલી સેવા કરતા હોય, ચાલો આપણે સેવા કરીએ છીએ, પણ આપણી ભાષા બહુ ખરાબ છે. આપણી સેવા જબરી છે? ના નહીં. આપણી સેવા એટલી છે કે એ સેવાને કોઈની સાથે સરખાવી ના શકાય. માની લો આપણી અંદર સેવાનો એટલો મોટો સદગુણ છે, પરંતુ આપણી ભાષા એટલી બેકાર છે કે કેટલાય કલ્યાણના માર્ગેથી પડી જાય. આપણી ભાષાથી કોઈ સેવામાં આવતો હોય તો ના આવે, આવી ભાષા હોય. અને કોઈ આપણને એવું કહે કે તમે સેવા તો બહુ કરો છો, પણ તમારે થોડી ભાષા ઉપર થોડો કંટ્રોલ રાખવાની જરૂર છે. લો, કોઈને સેવા કરવા આવું નથી, આખો દિવસ સેવા અમારે કરવાની, અને તોય પાછા બસ આવું જ જોયા કરો તમે. એવું શા માટે? જેને ભગવાનને વાલા જ થવું છે, જેને મહારાજને વાલા જ થવું છે, તો મહારાજ ખાલી આપણે સેવારૂપી સદગુણ એક જોશે, રાજી થશે, પણ આપણો વાણીરૂપી સદગુણ જોશે, સેવારૂપી જોશે, ભજનરૂપી જોશે, તપરૂપી જોશે, તો મહારાજ બહુ રાજી થશે. બધી બાજુથી આપણે ગળ્યા ગોળ જેવા થઈ જઈશું, હાકરના નાળિયેર જેવા થઈ જઈશું, તો એમાં ખોટ નથી જવાની. આપણે શા માટે એવું કરીએ કે ભાઈ મારો નીચેનો ભાગ ગળ્યો છે નાળિયેરનો, તો પૂછડું ભલે કડવું રહ્યું, તમે નીચેનું જોવો ને. મહારાજ વચનામૃતમાં શું કહે છે? ગુણ લેવો. એવું જ્યારે કોઈ આપણને આપણા દોષ બતાવે ને ત્યારે સામેવાળાને ઉપદેશ આપવાની એવી જરૂર પણ નથી, અને સામેવાળા પ્રત્યેનો એવો ઉપદેશાત્મક ઘાટ કરવાની પણ જરૂર નથી કે એને ગુણ કેમ ના જોયો. એ જોવાનો અધિકાર આપણો નથી, એ જોવાનો અધિકાર પરમાત્માનો છે કે એને ગુણ કેમ ના જોયો. એ આપણો હિતેચ્છુ છે, પરમ મિત્ર છે, એને ગુણ જોયો જ હોય. એને ખબર છે કે આનો આ નીચલો ભાગ ગળ્યો છે, પણ આનો બધો ભાગ ગળ્યો થઈ જાય તો મહારાજને કેટલો વાલો થઈ જાય. આપણે ઘણી વખત દ્રષ્ટિકોણ એવું કરીએ તો એમાં કેટલો ગળ્યો ભાગ છે, ગળ્યો એટલે હું દ્રષ્ટાંત આપું છું, એને સમજો કે એમાં કેટલા સદગુણો છે, એમ જોવા જઈએ આપણે. એ જોવાની જરૂર નથી, એ જોવાની જરૂર નથી એના કેટલા છે. મારામાં કડવાશવાળો ભાગ છે એ મારે કાઢવો છે. ઘણી વખત સદગુણોનું ઢાંકણ બનાવીને જ્યારે અવગુણને ઢાંકવામાં આવે ત્યારે અવગુણ નથી ટળતો. કોઈનામાં સેવારૂપી સદગુણ હોય પણ ભાષારૂપી મોટો અવગુણ હોય, સમજાને, આવો અવગુણ હોય. ઘણા સેવા બહુ ખંતથી કરતા હોય પણ એને નેગેટિવિટીમાં એટલો બધો રસ હોય. આ બધા અવગુણો છે. સેવા બહુ કરી એનો અર્થ એ નથી કે આપણે ઓલું કરીશું એ ભૂસાઈ જશે. ઓલો કદાચ આપણે સેવા કરી છે પણ આપણી ભાષા ખરાબ છે, આપણને નેગેટિવ વાતો કરવાની ટેવ છે, આપણે નેગેટિવિટી જોવાની ટેવ છે, એ આપણે બીજામાં પ્રવર્તાઈએ, અને સેવા ગમે એટલી કરતા હોઈએ તો ઓલાનું ફળ સેવા કરતાં વધારે ભોગવવું પડે. સેવા તો આટલી જ ગણશે ભગવાન, અને ઓલું જે ફળ છે ને એને વધારે ભોગવવું પડે. આ બધા વિચારો કરવાના. કોઈ તપ કરે છે, તપ બહુ સારી વાત છે, પરંતુ તપની પાછળ ક્રોધ બહુ કરે છે. તપ કરે છે પણ ક્રોધ બહુ કરે છે, તો પછી એ ક્રોધ કરે છે સ્વભાવને એને ટાળવો પડે. કોઈ કે તમે ક્રોધ બહુ કરો છો, તપ બાજુ જોતા નથી ને ક્રોધ બાજુ જોવે છે. એ અધિકાર મુમુક્ષુનો નથી. જેને બતાવ્યું એને પરમ મિત્ર માનો, કે એને હે તે કરીને બતાવ્યું કે તમે તપ કરો છો પણ ક્રોધ છે તમારા માટે. વાત હું એટલી સમજાવવા માગું છું કે આપણે ઘણી વખત આપણી અંદર પરમાત્માએ મૂકેલા સદગુણોના ઢાંકણ નીચે અવગુણોને ઢાંકવા માટેના પ્રયત્ન કરતા હોઈએ છીએ, અથવા તેનો અસ્વીકાર કરતા હોઈએ છીએ, અથવા તો એને ઠોકર મારતા હોઈએ છીએ, પણ એ બધું જ આપણને નડતરરૂપ થશે. મહારાજને જેવા વાલા આપણે થવા જોઈએ એવા નહીં થવાય.
ભગવાનને તો બહુ સ્મૂથ ગમે છે, સ્મૂથ ભગત ગમે છે, સ્મૂથ મુમુક્ષુ ગમે છે. ભગવાનને બધી બાજુથી ગળ્યો હોય ને એવો ગમે છે. હા, ચલાવી લે છે એ વાત જુદી છે, ચલાવી લેવું એ વાત નોખી છે, અને ભગવાનને આમ ગમી જવું એ વાત નોખી છે. હસતા હસતા મુજને દેખી આનંદ પામે એમ દોડીને ભગવાન હસતા હસતા આવે એ વાત જુદી છે, અને માલ આવી ગયો સારો, હવે આવ્યો છે, હાલો નાખો ગોડાઉનમાં, એ વાત જુદી છે, જુદી છે. શ્રીજી મહારાજને એવી ઈચ્છા થાય કે આને મારે આમ મારી સામેની પંક્તિમાં જ બેહાડવો છે, કારણ કે હું એને જોયા કરું, એને મને જોવાની ટેવ છે, મને એને જોવાની ટેવ છે, એ વાત નોખી છે. અને મહારાજ કે હવે મોટા સાધુએ વરદાન આપ્યું છે અને વચન આપ્યું છે, અને આમી સત્સંગમાં આવ્યો છે તો આ સત્સંગમાં પશુનું કલ્યાણ કરવું છે, હાલો એ ગોડાઉનમાં નાખી દો, એ વાત નોખી છે. વહાલા થવું હોય, મહારાજને બહુ વહાલા થવું હોય તો પોતાના દોષ કોઈ બતાવે ને ત્યારે ભગવાનની કૃપા માનવી, એ વ્યક્તિની પણ કૃપા માનવી. શ્રીહરિને મેમદાવાદમાં એક દિવસ હરિભક્તોએ સંતોની રસોઈ થાય ત્યાં સુધી પૂરમાં પધરાવ્યા. એક ચરિત્ર છે હરિચરણ સાગરમાં 17માં પૂરમાં આવશે આ વાત, અહીં ટૂંકમાં હું કહું છું. પ્રથમ શ્રીહરિ દુર્લભરામને ઘેર પધાર્યા, પછી બેચર ભટ્ટને ભવન પધાર્યા, તેમણે શ્રીહરિની પૂજા કરી, સોનાનો દોરો કંઠમાં ધરાવીને મહારાજની સ્તુતિ કરી. તમારી મૂર્તિ ક્યારેય વિસરે નહીં અને તમારા ચરિત્રમાં ક્યારેય મોહ ન થાય. તમારા બહુ પ્રકારના ભક્તો હોય તેનાથી ચિત્ત જુદું થાય નહીં. બહુ પ્રકારના ભક્તો હોય એમાંથી ચિત્ત જુદું ના થાય, દરેકની રુચિ અલગ અલગ હોય. અમને અમારો દોષ દેખાય અને ભક્તના ગુણ દેખાય એટલો વર માગું છું. અમને અમારા દોષ દેખાય અને ભક્તના ગુણ દેખાય આવું વરદાન આપો. આવું વરદાન કેમ માગવું પડ્યું? કારણ કે જીવ પ્રાણી માત્રની પ્રવૃત્તિ એવી છે કે પોતાના ગુણ દેખાય અને બીજાના અવગુણ દેખાય, એટલે આવું વરદાન માગ્યું કે મને પોતાના દોષ દેખાય ને ભક્તોના ગુણ દેખાય, આટલું વરદાન આપો, તે દયા કરીને આપો. શ્રીહરિ બોલ્યા, સત્સંગ કરતાં જે અધૂરાપણું રહે છે એટલી કસર રહી જાય છે, પોતાની ખોટ પોતાને દેખાય નહીં. જ્યારે સંત હરિભક્તો ખોટ દેખાડે ત્યારે અવગુણ ન લેવો પણ હેત રાખવું, અને વ્યવહારિક વાત માટે પણ કુવેન મુખથી બોલે તે પૂરો ભક્ત કહેવાય નહીં. હરિભક્તો તો બધાનું હિત ઈચ્છે છે, તે જે હરિભક્તો પોતાના સ્વાર્થ માટે બીજા હરિભક્તની સાથે વેર કરે તેને પૂરો હરિભક્ત ન જાણવો જોઈએ. હરિભગત થઈને મનમાં બીજાનું ખરાબ ઈચ્છે તેના જીવમાં કુસંગ રહે છે. મહારાજ કે હિતેચ્છો માનવા કોઈ કહે ત્યારે. ઘટપુરમાં શ્રીહરિ સંતોને કહે, સત્સંગનો દોષ લઈ કોઈ બહાર નીકળી જાય પછી પોતાનો દોષ માને અને સત્સંગના ગુણ ગાય તો અંત સમયે ભગવાન તેનો મોક્ષ કરે છે. માની લો એકવાર સત્સંગ બહાર ગયો ત્યારે દોષ લઈને ગયો સત્સંગનો, પણ પછી એને ગયા પછી બહુ પશ્ચાતાપ થયો કે ના, સત્સંગ તો સારો જ હતો, સાધુ તો સારા જ હતા, હરિભગત તો સારા જ હતા, શાસ્ત્ર તો સારા જ હતા, હું જ નકામો હતો. એકવાર કદાચ આવેગમાં આવીને દોષ લઈને જતો રહ્યો પણ ગયા પછી એને પશ્ચાતાપ પોતાના દોષનો છે. આવું જો થાય અને સત્સંગનો ગુણ ગાય અને પોતામાં દોષ માને તો અંત સમયે ભગવાન તેનો મોક્ષ કરે છે, અને જો સંત અને સત્સંગમાં દોષ કલ્પે તો ભગવાન તેને જમપુરીના દુઃખ ભોગવાવીને એકવાર 84 ફેરવે છે, પછી સત્સંગનો યોગ કરાવી ભગવાન તેનો મોક્ષ કરે છે. એમ ભગવાન પોતાનું બિરુદ સાચવે છે. ભગવાને કીધું અંતકાળે મારાને લેવા આવું, પણ એ ગયો ખરો પણ દોષ લઈને ગયો, નિર્દોષના દોષ લઈને ગયો, અને પાછો એને જ દોષિત માને છે મરતા સુધી. તો કે છે ભગવાન એને લક 84 એકવાર તો ફેરવે, પછી પાછું પોતાનું બિરુદ પાડે ખરા ધામમાં લઈ જાય. પણ જે ગયો કદાચ આવેગમાં આવીને દોષ લઈને ગયો પછી એને બહુ પશ્ચાતાપ થયો કે હું ક્યાં એટલો બધો નિર્દોષ છું, તે મને દોષ લેવાનો અધિકાર છે આ સત્સંગનો, તો એનું ભગવાન કલ્યાણ કરે એમ કહે છે. આવી બધી વાતો છે સત્સંગમાં, તો અનેક આવા ચરિત્રો છે, માટે સાવધાન રહેવું. તમારા સરદાર ગામમાં આવીને અમે ગમે ત્યારે એક સમયો કરશું. મહારાજે આવે કહી દીધું કે અમે રોકાવાના નથી, સરદારમાં આવીને ક્યારેક સમયો કરશું, પણ અત્યારે તો અમે પાછા સત્સંગમાં જઈને ફરશું. કેમ જે અમારે સૌને અધર્મ દેખાડી દેવો છે, ધર્મ શીખવાડી દેવો છે એમ નહીં, અધર્મ દેખાડી દેવો છે. અધર્મ દેખાય તો ધર્મ પડે, અધર્મ દેખાય જ નહીં તો ધર્મ ક્યાંથી પડે? મહારાજે એમ ના કીધું અમારે બધાને ધર્મ પડાવી દેવો છે, મહારાજ કે અમારે સૌને અધર્મ દેખાડી દેવો છે. હવે જે મહારાજ અધર્મ બતાવશે ને, અમે થોડી અંતરદૃષ્ટિ કરીને હવ હવના અંતરમાં જોતા જજો,
જે અધર્મ અને કુસંગ કહેવાય છે તે પોતે અનંત રૂપોને ધારી લે છે, તેના બહુ રૂપોને અમે દેખીએ છીએ. બીજા કોઈને તે અધર્મને ક્યારેય દેખી શકતા નથી. મહારાજ કે અધર્મને અમે જોઈ શકીએ છીએ, બીજા કોઈ નથી જોઈ શકતા. તો આપણે તો જોઈ શકીએ છીએ અધર્મને, કોઈ દારૂ પીતો હોય, ચોરી કરતો હોય, માંસ ખાતો હોય, આપણને તરત અધર્મ દેખાય છે. પણ શ્રીજી મહારાજ જે અધર્મ અહીં કહે છે ને, બહુ સૂક્ષ્મ અધર્મ કહે છે, એટલે એને ઓળખવો મુશ્કેલ પડે એવો છે. અધર્મી વ્યક્તિના આચરણને કહેવાથી તે અધર્મ દેખાઈ આવે છે. તે અધર્મ અત્યારે આપણા સત્સંગમાં જોવા મળતો નથી. અધર્મીઓના વાણી અને વર્તન એક સરખા હોતા નથી. અધર્મવાળાને ખાવા પીવામાં પણ કંઈક વિવેક હોતો નથી. અધર્મ મિત્રમાં મિત્ર બનીને પ્રવેશ કરે છે ત્યારે તે જરાય દેખ્યામાં આવતો નથી. હિતેચ્છુ બનીને બીજા સાથે વેર કરાવે છે તે અધર્મ ક્યારેય કોઈના કડિયામાં આવતો નથી. કોઈને કડિયામાં ના આવે, મિત્રમાં મિત્ર રૂપે થઈને આવ્યો હોય, બીજારે વેર કરાવી દે, ખબર ના પડે. અને તે અધર્મ પોતાના માતા પિતા બહેનમાં પ્રવેશીને અત્યંત દુઃખદાયી વિરોધ કરાવે છે, તેમજ ભાઈ પુત્ર પુત્રી પત્નીમાં પણ પ્રવેશ કરીને પરસ્પર શત્રુતા કરાવી દે છે. આવો અધર્મ અને કુસંગ છે જે કોઈના દેખ્યામાં આવતો નથી, અને તે અધર્મ અને કુસંગ જ સત્સંગમાં પરસ્પર વેર કરાવે છે. મહારાજ કે અત્યારે સત્સંગમાં નથી, પછી મહારાજ વાત કરતા કરતા આવી ગયા કે પરસ્પર વેર કોણ કરાવે છે? અધર્મ અને કુસંગ વેર કરાવે છે સત્સંગમાં. કારણ કે સત્સંગમાં તો કોઈને કાંઈ વેચવાનું નથી, કાંઈ લઈ નથી જવાનું, તો પણ વેર છે, તો પણ વેર છે. એ કોણ કરાવે છે? તો કે અધર્મ અને કુસંગ કરાવે છે. અધર્મ અને કુસંગને કોઈ દેખતું નથી. હરિભક્તો પરસ્પર એકાબીજાના દોષોને જુએ છે, અવગુણ લે છે. મહારાજ બોલે છે તોંગાજી આગળ, હરિભક્તો પરસ્પર એકાબીજાના દોષોને જુએ છે. વ્યક્તિ પાસે પોતાના દોષોનું લિસ્ટ હોતું નથી, એટલું પર દોષ દર્શનનું લિસ્ટ હોય છે. બીજાના દોષનું જો લિસ્ટ માગવામાં આવે તો આપણે ઘણી વખત બુદ્ધિવાળા કહેવાતા હોઈએ, સારા સત્સંગીને સારા સંત કહેવાતા હોઈએ, છતાં પણ આપણી પાસે બીજાના દોષનું લિસ્ટ વધારે હોય તો એ તો આપણે દુનિયાની અંદર સારા ગણાઈએ છીએ, પણ શ્રીજી મહારાજની નજરમાં આપણે સારા નથી. શ્રીજી મહારાજની નજરની અંદર આપણે સાના પણ નથી. શ્રીજી મહારાજની નજરમાં આપણે બુદ્ધિવાળા પણ નથી. આપણા દોષનું લિસ્ટ આપણી પાસે કેટલું છે? શ્રીજી મહારાજ તો એને બુદ્ધિવાળો કહે છે. શ્રીજી મહારાજ એને જ કુશાગ્ર, જે પોતાના કલ્યાણને અર્થે જતન કરે, એમ ના કીધું જે બીજાના કલ્યાણની ચિંતા કરે અને કુશાગ્ર બુદ્ધિવાળો જાણવો, આવું નથી કીધું. પોતાના કલ્યાણની ચિંતા કરે એ કુશાગ્ર બુદ્ધિવાળો છે. મહારાજ કે બુદ્ધિવાળા ઉપર અમારે હેત છે, એ બુદ્ધિવાળો આવો. બાકી ઓલો તો ડાપણ છે, જેની હા જેની જવાબદારી હોય એની માટેની આ વાત નથી. જેના માથે જવાબદારી છે, જેને ખરેખર ભગવાન કે ભગવાનના મોટા સાધુએ કોઈ 5-25 જીવ એના આધારે કલ્યાણના માર્ગે ચાલે એમ હોપ્યું છે, તો એને કદાચ કોઈના દોષ ઉપર રોકટોક કરવી પણ પડે. એને જાણવા પણ પડે અને જાણ્યા પછી એની અંદર કંઈ આપણે કદાચ એના હિતેચ્છુ છે તો આપણે એવા વ્યક્તિ સુધી પહોંચાડી દેવું જોઈએ અને એનાથી નિર્લેપ થઈ જવાનું, પહોંચાડી દીધું કે આવું છે, હવે તમારી રીતે તમે એનું નિરાકરણ કરજો. એ પણ સારું છે, એવું પણ કરવું જોઈએ. કારણ કે કોઈક મોટા વ્યક્તિ કદાચ દરેક વ્યક્તિ સુધી નથી પહોંચી શકે, આપણને દેખાયું છે તો આપણે કોઈનું ખરાબ કરવા માટે નહીં પણ સારું કરવા માટે, આટલું જરા જોઈ લેજો, એ પણ કહી શકાય છે વિવેકથી. આનો અર્થ એવો પણ નહીં કે આંધળા થઈ જવું. કારણ કે કોઈ સત્સંગની અંદર આપણી સાથે ચાલવાવાળો કોઈ હરિભગત છે, એ મોક્ષ માર્ગનો મુસાફર છે, એનામાં કોઈ દોષ છે, તમે એને બતાવો તો એને નથી એ દોષ મનાય એવો અને એનું બગડે એવું છે, તો આપણે યોગ્ય સ્થાનમાં જવાબદાર સંતોને કે જવાબદાર હરિભગતને જાણ કરવી જોઈએ કે આ જગ્યાએ મને આવું જણાયું છે, તમે તમારી રીતે આગળ જે પગલું લેવાનું એ લઈને પણ એમને બચાવી લેજો. કારણ કે સત્સંગની અંદરથી પડી ના જાય, સત્સંગમાં એ સારા માર્ગે ચાલી શકે. સદભાવનાથી યોગ્ય જગ્યાએ રજૂ કરેલો દોષ એ સત્સંગની રક્ષા છે, કરવો જ જોઈએ. યોગ્ય જગ્યાએ સદભાવનાથી રજૂ કરેલો દોષ એ કોઈ દોષ લીધેલો નથી, એને અવગુણ લીધો ના કહેવાય, એ વિવેકને પણ જાણી રાખજો. કારણ કે એમાં કોઈકની રક્ષા છે. આપણે સહદેવ જેવા થઈ જઈએ કે જેનું જે થયું ભલે અથડાતો, એવું નહીં.
જ્યાં સુધી એમાં મુમુક્ષુતા જાગ્રત છે, કોઈક પાત્રનું વજન એના માથે છે, ભલે આપણું વજન નથી પણ કોઈક પાત્રનું વજન છે, એ પાત્ર દ્વારા જો એને ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એ બચી શકે એમ છે, તો ચોક્કસ એ પાત્ર સુધી સદભાવનાથી કદાચ કોઈનું નેગેટિવ છે તો પણ પહોંચાડવું જોઈએ, એ પણ વિવેક રાખવાનો. નહીં તો સત્સંગ બધો વેર વિખેર થઈ જાય. ઘણી વખત એવું થાય કે અમે સંતો હોઈએ તો સંતો તમારા સુધી તો પહોંચી ના શકીએ, અમે તમારા તમે અમારી સાથે તમારો જે વ્યવહાર હોય, આવો બેસો, કથા વાર્તા સાંભળી, દંડવટ કર્યા, બેઠા, પાંચ પ્રશ્ન પૂછ્યા, પણ તમારા જે નેચરલ સ્વભાવો હોય એ તો તમે એકબીજાને મળો એને જ ખબર પડે. તમારી સાથે જે રોજ રહે છે ને વ્યવહાર કરે છે એને જ ખ્યાલ આવે છે તમારા વ્યવહારની. એ જેટલી અમે તમારાથી અપરિચિત હોઈએ એટલા પરિચય તમારી આજુબાજુવાળા હોય, આજુબાજુવાળા હોય. મારો પરિચય જેટલો અહીં મારી આજુબાજુમાં રહેતા સંતોને હોય એટલો બીજા કોઈ સંતો ભક્તો ન હોય. એ દરેક વસ્તુ એવી છે જે તમે જેની સાથે રહો છો, જેની સાથે વ્યવહાર પડે છે, એને જ તમારા નેચરની તમારા દોષનો ખ્યાલ આવે છે. પણ એવી જ્યારે આપણને કોઈકની ખબર પડે કે આમાં આનું બગડે એવું છે, તો યોગ્ય જગ્યાએ, પાછી યોગ્ય જગ્યા ના હોય, આપણે એનું હિત કરી શકીએ એવો નથી, જે બીજો કરી શકે એવો નથી, એની આગળ રજૂ કરવું અને એની ચર્ચા વિચારણા કરવી એ રોંગ છે. પણ યોગ્ય જગ્યાએ સદભાવનાથી કરેલી રજૂઆત એ તો બહુ મોટા આશીર્વાદ છે. કારણ કે ઓલાનું જીવન જો બચી જશે સત્સંગની અંદર, એનો જો દોષ એને સત્સંગમાંથી પાડી નાખે એવો છે, જો એ બચી જશે તો એનું કેટલું સારું થશે. માની લો કોઈ હરિભગત છે, સંતો આગળ તીલું ટપકું કરીને સરસ રીતે આવી ગયા, પણ એ કોઈક અયોગ્ય કર્મ કરે છે, કંઈ પણ ખાવું પીવું જોવું સાંભળવું કાંઈ અયોગ્ય કર્મ કરે છે, તમને એનો ખ્યાલ છે કે અયોગ્ય કર્મ કરે છે, તો ચાડીના રૂપમાં નહીં પરંતુ એની રક્ષાના રૂપમાં, સત્સંગની પણ રક્ષાના રૂપમાં. કારણ કે ક્યારેક સત્સંગ ઉપર પણ એવો વ્યક્તિ કલંક લગાડી શકે, ક્યારેક એ વ્યક્તિમાં સુધારો ન થાય તો એનું પણ જીવન બગડી શકે. એ આશયથી યોગ્ય જગ્યાએ સદભાવનાથી કરેલી રજૂઆત એ બિલકુલ નુકસાનકારક નથી. એ દોષ લીધો ના કહેવાય, એને અવગુણ લીધો ના કહેવાય, અવગુણ લીધો ના કહેવાય. પછી રજૂઆતની પણ ખબર હોવી જોઈએ કે કેટલું કઈ પ્રકારની કઈ કરાય ને કઈ ના કરાય. જેમાં એક સામાન્ય હોય વસ્તુ, અહીં આમ બેસી જાય છે, અહીં આમ બેસાતા, અહીં આમ બોલી ગયા હતા, આ કર્યું હતું, એ બધાની બહુ રજૂઆતોની જરૂર ના હોય, એ સામાન્ય દૈહિક દોષો છે. પણ જેનાથી કોઈના જીવનને નુકસાન થઈ જાય એવું છે, જેનાથી કોઈનો સત્સંગ ટળી જાય એવો છે, ચોક્કસ એની જાણ કરવી પડે, એની જાણ કરવી પડે. એ કદાચ મારી અંદર અધર્મ આવ્યો હોય તો મારી ઉપર જેનું વજન હોય એવી જગ્યાએ તમને ખબર પડી કે આ સાધુની અંદર આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તમને ખ્યાલ આવી ગયો કે આવું છે તો તમે મારા હિતે જ છો, તો તમારે તમારું વજન કદાચ મારી ઉપર ન હોય તો જેનું વજન મારા માથે છે એવી જગ્યાએ ચોક્કસ કહેવું જોઈએ વિવેકથી. કારણ કે એમાં સામેવાળી વ્યક્તિનું હિત છે, એ અવગુણ લીધો ન કહેવાય, એ વિવેકને પણ જાણી રાખવાનો. બાકી ઘણી વખત પછી એમ થાય કે આંધળા થઈ જાય, બસ જે થવું એ થાય, તો એનામાં તો સત્સંગમાં બગાડ આવે. એવું નથી સત્સંગ કે કોઈનો અવગુણ ન લેવો એટલે શું, જે આપણને યોગ્ય જગ્યાઓ નથી ત્યાં જે ચર્ચાઓ કરવાની ટેવ છે ને એ સત્સંગ ના પાડે છે. બે હરખે હરખા છો, નવરા પડ્યા છો, અને તમે કાંઈ પેલાનું હિત કરી નથી શકતા, અને ઓલાના સ્વભાવની જે ખોદની એકાબીજા જોડ કરો ને એ ખોટું છે, એ ખોટું. શ્રીજી મહારાજને એ મંજૂર નથી. યોગ્ય જગ્યાએ યોગ્ય પાત્રમાં કરેલી રજૂઆત તો મહારાજને બહુ મંજૂર છે, તો સત્સંગની રક્ષા છે. બધા જો મજબૂત બનશે, બધા જો ધર્મ નિયમવાળા થશે, બધા જો પ્યોર ઉપાસનાવાળા થશે, બધા જો સદભાવના અને સદ સ્વભાવવાળા થશે, તો શ્રીજી મહારાજને સંગામ ગમશે. માટે પાછું કોઈએ કદાચ આપણું કીધું હોય ને, ઘણાને પાછું એવું થાય, ઉપરથી કોઈક એનું વજનવાળું એનું રિસર્ચ કરે ને પછી કહે કે તમારા અંદર આવો સ્વભાવ બોલવાનો છે, આને થોડું સુધારજો, તો પાછા એ શું ગોતવા નીકળે ખબર છે, મારી ફરિયાદ ત્યાં સુધી પહોંચાડી કોને, ભલા આટલી બધી બુદ્ધિ હું કરવા દોડાવે છે, એના કરતાં થોડીક હવડીને આમ આમ રિવર્સ બુદ્ધિ દોડાય, કોને ફરિયાદ કરી એ વાત જવા દે, કોને સાધુ સુધી વાત પહોંચાડી એ વાત જવા દે. માની લો તમે મારી કોઈ વાત ગુરુજી સુધી કરી અને ગુરુજીએ મને કીધું, તો હું એ રિસર્ચ કરવા નીકળું કે ગુરુજીને કયા હરિભગતે વાત કરી, કયા સાધુએ વાત કરી, એના કરતાં હું જો એના કરતાં ઊંધું એમ વિચારું કે ભલા તારામાં દોષ તો છે જ ને, ગુરુજીને કોને કીધું, કયા હરિભગતે કીધું, એ ડાપણ મૂકને, તારામાં છે એ વાત નક્કી છે ને, તો એ સુધારવાનું શું કરવાનું છે, એ વિચાર.
હરિભગતનો દોષ છે, સંત સુધી પહોંચ્યો, સંતે એને સુધારવાની મહેનત કરી. તો પાંચ જણા અમે હતા, આ પ્રસંગ બન્યો ત્યારે અમે બીજા તો કોઈ ઊભા નહોતા, અમે પાંચ જ ઊભા હતા. એટલે પાંચમાંથી ઓલા છે એ બહુ સ્વામી જોડ બેસે છે, એટલે એને જ કીધું હશે. એવું વિચારવું, એના કરતાં એવું વિચારવું કે પાંચમાંથી જેને કીધું હશે એને, કે સાધુએ એની જાતે અંતર્યામી રૂપે કીધું હશે, જેમ કીધું એમ. પણ મારો દોષ ટાળવાની કેટલી તકેદારી આ સાધુ રાખે છે, કેટલી તકેદારી મારી આજુબાજુના પાંચમાંથી એક જણે રાખી. ભલે મને ના કહી શક્યા, મારી ઉપર એનું વજન નહીં હોય, અમે બે બહુ ભાઈબંધ જેવા હોઈશું, પણ એને સંતને કીધું, મને કંઈ ફજેત તો ના કર્યો ને, મારું હિત થાય એવી જગ્યાએ કીધું છે ને, મારા કેટલા મોટા ભાગ. ઓહો, આ સત્સંગ કેટલો દિવ્ય છે, મારી કેટલી મોટી રક્ષા કરી. આવું કેમ આપણે વિચારી ના શકીએ? એની જગ્યાએ ઊંધું રિસર્ચ કરવા બેસીએ અને ઊંધું સંશોધન કરવા બેસીએ, કોને કીધું હશે, ક્યારે કીધું, ક્યાંથી વાત ગઈ, એ તો આપણે મૂરખ છીએ, આપણને કલ્યાણના રસ્તાની ખબર નથી. આ બધી હું પ્રેક્ટિકલ વાતો એટલા માટે કરું છું, ખરી ચરિત્રનો સાગર છે, સાગર તો સાગરની જેમ વહ્યો જાય છે, પણ એમાંથી કઈ રીતે મોતી વીનવું એ મને મહારાજને મોટા જેમ હુજાડે છે, એમ પ્રેક્ટિકલ લાઈફનું થોડું શીખવાડતો જઉં છું. જેવું મને સમજાય છે, હું પણ જે શીખવા મહેનત કરી રહ્યો છું એ જ વાત રજૂ કરું છું. કારણ કે બીજું ઘણા ચરિત્રો હોય, પણ આપણને ઘણી વખત આવી પ્રેક્ટિકલ લાઈફ જીવવાનો ખબર નથી હોતી. આપણે ચાલ્યા તો જઈએ છીએ, પણ પ્રેક્ટિકલ લાઈફ જીવવાની બિલકુલ આપણને ખબર નથી હોતી. સત્સંગમાં ખરેખર આપણું સહજ જીવન પડે પડનું કેવું હોવું જોઈએ, એની જગ્યાએ આપણે બીજા સંશોધનમાં લાગ્યા હોઈએ. કોઈ આપણા દોષ બતાવે ત્યારે મેં તમને કીધું ને, એવી જ ઘટનાઓ ઘટશે, તમે જોજો. આપણને કોઈ ઉપરથી કોઈ કહેશે ને કે તમારે આટલું સુધારવા જેવું છે, આવા સમાચાર મળ્યા છે અમને, એ સમાચાર મળ્યા છે વાત પરી, ત્યાં આપણે બધો જ પ્રસંગ વિચારવા માંડીએ, કેટલા ઊભા હતા, કોણ હતા, શું હતું, ક્યાંથી ગયું હશે, કેમ વાત થઈ હશે. એના કરતાં આપણી અંદર દોષ છે એનો સ્વીકાર કરી આપણે એટલું કહીએ કે ના ના સ્વામી, તમે બરાબર જે વાત કીધી એ બરાબર છે, અને તમને જેને સમાચાર આપ્યા ને એ ખરેખર મારા પરમ હિતેચ્છું છે, એમની ઉપર તમે રાજી થજો કે એમને તમને આવું કીધું. અને એમને કહેજો ફરી કે હજુ મારામાં આવા દોષ દેખાય ને તો તમને કહે, અને તમે અમને ટોકજો કે જેનાથી અમારામાં સુધારો થાય. આવું જ્યારે કોઈ કહે ને, ત્યારે ભગવાન, ભગવાનના સાધુ અને ભગવાનના ભક્ત મારીને તમારી પર રાજી થઈ જાય, અને એ રાજીપાથી જે આપણા સ્વભાવ ટળે ને, આપણે કરોડ જન્મ ધરીને મહેનત કરીએ તોય ના ટળે. યાદ રાખો, સ્વભાવ ટાળવા માટે આપણે આ સત્સંગમાં આવ્યા છે. આપણે જો બધા રૂડા સ્વભાવવાળા હોત તો આ દેહ જ શા માટે ધર્યો હોત? આ દેહ ધર્યો છે એ જ એવું સાબિત કરે છે કે આપણે હજુ ચોખ્ખા થવાની જરૂર છે, હજુ આપણે મુક્ત જેવા થવાની જરૂર છે. આ દેહ ધર્યો છે એટલે જ. અને જો આપણે ખરેખર એવા હોઈએ કે મુક્ત જતાને આવ્યા છીએ, તો આપણા સ્વભાવ ક્યાંય દેખાતા જ નહીં હોય ને, તો મોટાએ આપણને બહુ પ્રમાણભૂત કરી દીધા હશે ને, ભગવાને પ્રમાણભૂત કરી દીધા હશે ને. માટે આપણી અંદર સારું છે, સારું જ છે, એ કોઈ વસ્તુ ના નથી. આપણામાં જે સદગુણ ભગવાને દીધા છે 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 જ, ફેક્ટ છે જ, પણ જે આપણા સ્વભાવ છે એ પણ છે છે જ, બે હાવ નોખા છે. હા, સ્વભાવે કરીને હિંમત નથી હારી જવાની, એનાથી પોતાને આમ નકારા નથી માની લેવાની જરૂર, પણ એમાં ગાફલ પણ રહેવાની જરૂર નથી. સ્વીકાર કરવાની જરૂર તો ચોક્કસ છે, સ્વીકાર કરવાની જરૂર ચોક્કસ છે. ઘણીક વખત મેઇન વસ્તુ આ જ થાય છે, આપણા સ્વભાવ નહીં ટળવાનું કારણ શું છે, આપણું કોઈક જગ્યાએ થોડું સમર્પણ હોય, ક્યાંક સેવા હોય, ક્યાંક આપણું ભજન હોય, આપણું તપ હોય, આપણી અંદર કંઈક થોડી વાચાળ શક્તિ હોય, આપણે કોઈ પાંચને સત્સંગ કરાવી શકીએ એવા સક્ષમ હોઈએ, આપણે કોઈ જગ્યાએ, એ બધી વસ્તુઓ શું કરે છે, આપણા અવગુણને ઢાંકી દે છે. એ જે છે એનું નુકસાન બહુ મોટું છે, બહુ મોટું છે. એ આજે નથી દેખાતું આપણને, કદાચ આજે આમ નાની કેળી દેખાય અને સદગુણોનો પ્રવાહ મોટો દેખાય, ઓલી કેળી નાની છે, પણ જતે દિવસે શું થાય છે, સદગુણો છે ને એનો પ્રવાહ હાંકડો થતો જાય, અને અવગુણો છે ને સ્વભાવ એનો પ્રવાહ પહોળો થતો જાય. જતે દિવસે કિનારાઓ ઓલાના પહોળા થઈ જાય, અને ઓલું તો ટપ 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 પાણી પડતું થઈ જાય ખાલી, કારણ કે ઓલું રોજ એનો એરિયા વધારે, નજર ના હોય ને એટલે એરિયા વધારે, એરિયા વધારે. ટિબેટ આખું જતું રહ્યું, ટિબેટ આખું માનસરોવર ભારત પાસે હતું ને તો એ જતું રહ્યું, કારણ કે ધીરે ધીરે વધે, આમ એ હતું ભારત પાસે છતાં પણ જતું રહ્યું. એવી જ રીતે સદગુણરૂપી માનસરોવર એક દિવસ જતું રહે, અઘરું પડી જાય પછી,
પછી એ પાછું મેળવવું બહુ કઠણ પડે, માટે પહેલેથી સજાગ રહીએ તો સારું થાય. ભગવાનને મોટાની કૃપા આપણી પર રહે કે આપણે એટલા સજાગ બનીએ, આપણે એટલા સુરવીર બનીએ કે આપણા દોષ કોઈ બતાવે તો સ્વીકાર કરી શકીએ, એને સુરવીરતા કહેવાય. અધર્મ અને કુસંગને કોઈ દેખતું નથી. હરિભક્તો પરસ્પર એકાબીજાના દોષોને જુએ છે, અવગુણ લે છે અને ભક્તોને અપાર દુઃખી કરીને તે અધર્મ અને કુસંગ તો પોતે સાહુકાર બનીને જ રહે છે. આ બધું કામ કોણ કરાવે છે? અવગુણ લેવાનું બધું અધર્મ કરાવે છે, પછી એ તો સાહુકાર બની જાય. ઓલા બે ભગતો એકાબીજાના દોષ જોયા કરે ને એકાબીજામાં કુસંગ, પણ બંને એવા મજબૂત થઈ જાય કે આરો અધર્મ અને કુસંગ આવે જ ક્યાંથી, ગુણ જ લેવા છે મુમુક્ષુએ, તો મજબૂત થઈ જાય બંને. તેને લીધે સત્સંગ દિન પ્રતિદિન ઘટતા ઘટતા એક દિવસ અત્યંત ઘટી જાય છે. જ્યારે અધર્મ યાદવોમાં પેઠો ત્યારે તેઓ બધા પરસ્પર લડી મૂવા, કૌરવોમાં પણ જ્યારે અધર્મ આવીને વસ્યો ત્યારે તે બધાનો વિનાશ થયો હતો, દેવતાઓમાં અને અસુરોમાં જ્યારે અધર્મ આવીને વસ્યો ત્યારે કોઈને કાંઈ સુખ રહેતું નથી. જ્યારે એક એકનો દોષ જોવામાં લેવામાં આવે છે ત્યારે કોઈ અધર્મનો દોષ લેતું નથી, બધા એકાબીજાનો લેવા માંડે પણ અધર્મનો ના લે. કા અધર્મ આપણી ઉપર સવાર થયો છે એટલે દોષ છે, અધર્મને ધક્કો મારી દઈએ બધા ભેગા થઈને તો દોષ જ ક્યાંથી રહે? કેમ જે અધર્મનું સ્વરૂપ જ એવું છે, તે ક્યારેય પ્રગટ દેખાઈ આવતું નથી. જેમ જીવ શરીરમાં નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે છતાં તે કોઈને પ્રગટ દેખાતો નથી, શરીરમાં રહેલો જીવ બોલતા ચાલતા ખાતા ને પીતા જણાય આવે છે. કોઈને જીવ દેખાય છે ખરો, પણ ખાઈએ પીએ બેસીએ ઉઠીએ બોલીએ એટલે જણાય કે જીવ છે, અને જીવ નીકળી જાય છે પછી હલતોય નથી, બોલતોય નથી, આંખે નથી ખોલતો, એના પરથી ખબર પડે છે કે જીવ છે. આ અધર્મ એવો છે, ખબર ના પડે અને છતાંય હાથ પગ હલાવે એવો છે. તેમ જેમાં અધર્મ આવીને વસે છે તે ન કરવાનું બધું કામ કરી બેસે છે, ત્યારે તેને કરીને દેખી શકાય છે કે આમાં અધર્મે પ્રવેશ કર્યો છે. જો સત્સંગ રાખવામાં આવે તો જ અધર્મ દેખાય છે, વગર સત્સંગે કોઈને અધર્મ દેખાતો નથી. આ બધો અધર્મ સત્સંગ રાખે તો જ દેખાય, નહીં તો દેખાય નહીં. એટલા માટે જ સત્સંગનું રક્ષણ કરવા માટે અમે સતત સત્સંગમાં ફરતા રહીએ છીએ મહારાજ, કે અમારે અધર્મ ઓળખાવીને સત્સંગને મજબૂત કરવો છે, એટલે સતત અમે ફરીએ છીએ. અહીં 44મો તરંગ થયો. ઉપર કયા પ્રમાણે શ્રીહરિ વાત કરતા રહ્યા ત્યાં અધરાત થઈ ગઈ. મહારાજે અડધી રાત સુધી વાતો કરી, સંતો અને દરબારો તે વાત સાંભળીને પ્રસન્ન થયા. પછી શ્રીહરિ પોઢી ગયા, દરબાર તોંગાજી પણ પોતાને ઘેર જઈને સૂઈ ગયા. તોંગાજીને ઉપદેશ જ એટલો જોરદાર મહારાજે આપ્યો છે, ઊંઘ હારી આવી જશે આજે, ઊંઘી ગયા. નૃપ સો સુતે જાય કર સંત આસન પર આય, ધ્યાન સો બેઠે કરન કુ પ્રભાત ઉઠે હર ખાય. દરબાર તોંગાજી ઘેર જઈને સૂઈ ગયા, સંતો પોતાને આસને આવ્યા અને ધ્યાન કરવા બેસી ગયા. સવારે હરખભેર ઉઠ્યા, સૌ સ્વામિનારાયણ નામની ધૂન કરવા લાગ્યા, તે સાંભળીને શ્રીહરિ પણ ઉઠ્યા. શ્રીહરિને રોકવાની ભાવના દરબારને તો ઘણી હતી, પણ શ્રીહરિએ બધી સવારી તૈયાર કરાવી. શ્રીહરિ તત્કાળ આવીને અશ્વ ઉપર સવાર થયા. બાળકોથી લઈને ઘરડા સુધીના બધા જ હરિભક્તો દોડીને ત્યાં આવ્યા. બધા સંતો પણ તૈયાર થઈને તે વખતે શ્રીહરિની પાસે આવ્યા. શ્રીહરિની સાથે જેટલા વાજિંત્ર હતા તે બધા હરખ વધે તેમ વાગવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી રામદાસ સ્વામીએ પહેલેથી જ સમજણ આપી દીધી હતી તોંગાજીને કે આપણે તો ભગવાનની મરજીમાં જીવવાનું છે, અરજી કરજો કે મહારાજ તમે રોકાવ, પણ મરજી તો મહારાજની. એ સંતો આવી સમજણ આપી, સંતોને આમ ખબર તો હતી કે મહારાજ નહીં રોકાય, એટલે સમજણ પહેલેથી જ આપી દીધી. ડંકા તુરઈ રણસિંગી ભેરી વગેરે વાજિંત્રો વાગતા હતા, તેને સાંભળીને બધા પૂરજનો દોડી આવ્યા. સૌના હૃદય અતિ સ્નેહથી વ્યાપ્ત હતા. કેટલાક ભાવનાવાળા ભક્તો સાકરના થાળ ભરી લાવ્યા હતા, તે શ્રીહરિને અર્પણ કરતા ત્યારે શ્રીહરિ તેમાંથી થોડું પ્રેમભાવથી જમતા હતા. શ્રીહરિ જ્યારે સરદાર ગામની બહાર નીકળ્યા ત્યારે તેમણે હરિભક્તોને રોક્યા. દરબાર તોંગાજીએ સાકરના પેંડા કરાવ્યા હતા અને થાળમાં ભરીને ગામ બહાર લઈ આવ્યા. તે શ્રીહરિએ વર્ણીને બોલાવીને દરબારને થોડી પ્રસાદી અપાવી. વૃદ્ધ સંત ભાઈ રામદાસજી, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી વગેરેને શ્રીહરિએ મેવા અને ફળ આપ્યા. મુકુંદાનંદ વર્ણીને પણ આપ્યા. જીવુબા અને રાજબાઈ ત્યાગીબાઈઓમાં મોટા ગણાતા, સાથે જ આ બાઈઓ પણ હતા જીવુબા અને રાજબા.
આપના સત્સંગમાં જેટલી બાઈઓ સત્સંગી હતી તે બધી જીવબાની અને રાજબાઈની વાતોને માનતી હતી. બંને સદગુરુ જેવા હતા, બંનેની વાતને માનતા, ત્યાગને વૈરાગ્યવાળા હતા. જીવબા અને રાજબા બંને શ્રીહરિની આજ્ઞાથી તેઓ બંને સત્સંગી બાઈઓને વાતો કરતા હતા. તેમણે ભક્તિ માતાને મુખ્ય રાખ્યા હતા. તેઓ જ્યારે ભક્તિ માતાને સંભાળતા ત્યારે ભક્તિ માતા તેમને પ્રત્યક્ષ દર્શન આપતા હતા. જીવબા અને રાજબાને ભક્તિ માતા સાથે એવો સંબંધ હતો કે ભક્તિ માતાને સંભાળે અને ભક્તિ માતા પ્રગટ થઈ જાય. ગઢપુરમાં જ્યારે અન્નકૂટ ઉત્સવ હતો અને ત્યારે લાડુબા જીવબા આદિ બધાએ અન્નકૂટની વસ્તુઓ બનાવતા ત્યારે ભક્તિ માતા ત્યાં પ્રગટ થયા છે. અને ભક્તિ માતાએ કીધું છે, તમે ધર્મને રાખજો, બધાય હું પતિવ્રતા છું, ધર્મ રાખશો તો હું તમારી ભેગા રહીશ. એ ભક્તિ માતા જીવબાને રાજબાને બહુ વશ હતા અને ભક્તિ પણ જીવબાને રાજબાની બહુ જબરી હતી. તે ભક્તિ માતાને સંભાળતા ત્યારે ભક્તિ માતા તેમને પ્રત્યક્ષ દર્શન આપતા. તે બંને ભક્તિ માતાની આજ્ઞા લઈને બાઈઓમાં ઉપદેશ કરતા હતા. જ્યારે હરિભક્તો સંઘના રૂપમાં શ્રીહરિની સાથે ચાલતા ત્યારે જીવબા અને રાજબાઈ પણ સત્સંગી બાઈઓમાં મુખ્ય રહીને સંઘ સાથે ચાલતા. જેમ ભગવાન શ્રીહરિ પુરુષો સાથે મુખ્ય રહીને ચાલતા હોય એમ બહેનોમાં જીવબા અને રાજબા ભગવાનની જગ્યાએ ભગવાન વતીથી બાઈઓમાં મુખ્ય થઈને એક સદગુરુ તરીકે ચાલતા. લાડુબા અને અમરબાઈ ને અમૂલાબાઈ ત્રણેય જીવબા અને રાજબાઈના બહેનો હતા. જ્યાં સુધી અયોધ્યાવાસી ધર્મકુળ કોઈ આવ્યું ન હતું ત્યાં સુધી બધી સત્સંગી બહેનો જીવબા ઉપર જ ગુરુભાવ રાખતી. બાઈઓમાં ગુરુ પ્રથા રખાવવા માટે સત્સંગી બાઈઓને જે જે ભાવના હોય તે તે બંનેને દેતા. જીવબા અને રાજબા અંગીકાર કરતા. આ રીતે બંને બાઈઓ સત્સંગી બાઈઓના ગુરુ બની તેમનું પોષણ કરવાનું ભક્તિનો લાભ લેતા હતા. જો જીવબા અને રાજબા બંને ગુરુ તરીકે બાઈઓના ગુરુ તરીકે મહારાજની આજ્ઞાથી રહેતા. અહીંયા આગળ લખ્યું કે આ બંને બાઈઓ સત્સંગી બાઈઓના ગુરુ બની. ગુરુ એટલે ગુરુનો અર્થ એવો નહીં કે બધા આપણા અંડરમાં રહે એટલે ગુરુ. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક પદ છે. પદ છે આપણું વર્તન, આપણું જીવન. આપણને કાર્ય સોંપેલું હોય કોઈ પાંચ જીવ ભગવાન ભજાવવા માટેનું, તો આપણું જીવન વર્તન બધું એવું હોય કે ઓટોમેટિકલી એનું વજન મુમુક્ષુ હોય તો પડે. બાકી તો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતાનંદ સ્વામી ભેગા રહેલા વાહરો ખાતા હતા, કાંઈ એને વજન પડ્યું નહીં. આખી જિંદગી સ્વામી ભેગા રહ્યા ને કાંઈ વજન પડ્યું નહીં. સ્વામી કે આ દૂર દૂરથી બધા વાતો સાંભળવા આવે છે ને અમારા વાહર ખાય છે, આવી દશા હતી. એટલે મુમુક્ષુતા જો જાગ્રત હોય ને તો જ થાય. મુમુક્ષુતા જાગ્રત ના હોય તો અક્ષરધામના અનાદિ મુક્તો નહીં શ્રીજી મહારાજ સ્વયં હોય તોય ના થાય. મુમુક્ષુતા જાગ્રત જોઈએ. પણ મુમુક્ષુ છે એના ગુરુ તરીકે લાડુબાન જીવબા અને રાજબા બંને રહેતા. પણ આધારાનંદ સ્વામી કેવું લખે છે ને મુક્તાનંદ સ્વામી કેવું કહે છે, ગુરુ બની તેમનું પોષણ કરવાનું ભક્તિનો લાભ લેતા હતા. એક કોઈ કદાચ પોષ્ય વર્ગ છે એને પોષણ આપવાવાળો જે છે એની ભક્તિ છે. સદગુરુ એ કોઈ પોતાના શિષ્યોનું પોષણ કરે છે, શિષ્યો પર શાસન નથી કરતા, એ ભક્તિ કરે છે. એક સદગુરુ તરીકે રહી પોતાના આશરે આવેલા મુમુક્ષુઓનું પોષણ કરે છે, ત્યાગી ગ્રહીનું, કથા વાર્તા દ્વારા રોકી ટોકીને એની ભૂલ બતાવીને, એની ભક્તિ છે, ભક્તિ છે. પણ જીવને ઘણીક વખત એવું લાગે કે આ તો બરાબર, પેલા નાના છોકરા હોય ને એની પાસે સમજણ કાંઈ ન હોય, એને પૂછો કે બોલો શું થવું છે, તો કે ગુરુજી થવું છે, કેમ, તો કે હા એમાં બધું બહુ સરસ, પણ એ બહુ મોટી ભક્તિ છે, એમાં તો સહન કરવાની જબરી શક્તિ જોઈએ. જે પાંચ વ્યક્તિને ચલાવવાવાળો જે છે ને, પાંચ વ્યક્તિને જેને એક દિશામાં ચલાવવાના છે એને જેટલું સહન કરવું પડે ને એટલું કોઈને સહન ના કરવું પડે. તમે તમારું ઘર ચલાવતા હોય તોય તમને ખબર હોય કે પાંચને ચલાવવા હોય તમારે કેટલું સહન કરવું પડે. તો સત્સંગની અંદરે જે આગેવાન હરિભગત કરેલા હોય કોઈને, સંતોએ કે ગુરુજીના આજ્ઞાથી કે ભાઈ આ હરિભગતને આ હરિભગત કે એ સંતો આરે સંપર્ક કરીને એ પ્રમાણે ચાલુ. આપણને લાગે કે એ હરિભગત એની રીતે, પણ એવું નથી હોતું. એ હરિભક્તો જેટલું સહન કરવું પડે છે ને એટલું બીજાને ના કરવું પડે. પણ લાગે એવું કે એમને નક્કી કર્યું ને આપણે આ સભા કરી, એમને નક્કી કર્યું ને આપણે આ કર્યું, પણ એને નક્કી ના કર્યું, નક્કી કરવાવાળો કંઈક બીજે હોય,
નક્કી કરવાવાળા સાધુ દ્વારા થયું હોય ને ક્યાંય થયું હોય ને શું થયું હોય ને એને તો કેટલી વાર અબજસ પણ લેવો પડે, અબજસ પણ લેવો પડે, કુભાવનાઓ પણ લેવી પડે અને એને હાથ જોડી જોડીને કામ કરવું પડે. એ જે કરતો હોય એને જ ખબર પડે કે મારે આ કેટલું કરવું પડે. પણ એની ભક્તિ છે એની ઉપર ભગવાનને મોટા સાધુની નજરમાં બધું જ હોય, એ બધા રાજી થાય કે આવી રીતે કામ કરે છે. 10 માથાને એક હારે ચલાવવા, માથાનો દુખાવો છે ટુંડે ટુંડે મતિરબેનના, 10-10નો મત જુદો હોય, 10-10નો મત જુદો હોય ને એને એક દિશામાં ચલાવવા, એની માટે જે ચલાવવાવાળો હોય ને એનો ફીન નીકળી જતું હોય. પણ મહારાજને મોટા એન પર રાજી થાય, એનો તો સ્વભાવ હરખો થાય જ જાય, ઓલા 10નો થાય કે ના થાય પણ એનો સરસ થઈ જાય, કારણ કે એની ભક્તિ છે એટલે થઈ જાય. એ કે બહુ કઠણ છે, કોઈને હોપ્યું હોય, હવે એ તો એવું છે, આ તો મહારાજ તો ગમે તેને હોપે કે ભાઈ આ ચલાવજો, તો ઓલા કે ભાઈ અમે કંઈ કમ છે, ઓલો કે હું કમ છું. ભાઈ કોઈ કમ નથી, પણ કામ તો કોઈ એક કરે તો એની પાછળ જ બીજા 10ને હાલવું પડશે ને, કમ તો કોઈ નથી, બધા કરી શકો એમ છો, પણ કંઈક કરવું હશે તો એક કે બેને ફોલો થવું પડશે તો જ થાય, નહીં તો થાય નહીં. બધા મજબૂત છે ને, બધા બુદ્ધિવાળા છે, બધું કરી શકે એવા છે, વ્યવહાર કુશળ છે, કાર્ય કુશળ છે, બધું સત્સંગનું પણ સારું નોલેજ ધરાવીએ છીએ આપણે બધાએ. પણ આપણે તો એટલું જોવાનું કે આપણને શું ઓર્ડર કર્યો છે, ઓર્ડર પ્રમાણે હાલ્યા કરીએ તેમાં સારું થાય. પણ જે ચલાવવાવાળો હોય ને એના પ્રત્યે દરેકને થાય કે લો આવું સારું. આપણે એ ઘણા બહુ વર્ષો પહેલાં એક ઘટના ઘટેલી, એ ગરીબ ભગત નથી અત્યારે અહીંયા આગળ એટલે કહી શકાય, કે એને કીધું વર્ષો પહેલાં કે આ હરિભગત છે ને એને તમે બાજુ પર મૂકી દો ને મને હોપી દો, જો હું કેવું કરું છું. મેં કીધું ભાઈ આના માટે આ સત્સંગ નથી, હું કેવું કરું ને હું બધું સારું કરી શકું ને મને જો આમ કરવામાં આવે તો હું આમ કરી દઉં, તો મને આ નથી, એના માટે નથી. આપણને તો કેટલું કીધું, આપણો આત્મા ચોખ્ખો કરવા માટે શું આયોજન કરવાનું છે એ કરવાનું, અને એ કરતાં કરતાં કંઈક બીજી સેવા સોંપે તો એને વિવેકથી ભક્તિમય સમજીને કરવી. કોઈ 5 વ્યક્તિનું સંચાલન એ કોઈ આપણી સત્તા નથી, એ આપણી સેવા છે, એનું અહિત ન થાય એવો પ્રયત્ન કરવો, એ કરવા જેવું છે. કોઈ આપણને આદર થકી માને છે કે આદર થકી માનવા માટેનો એને કોઈ જગ્યાથી ઓર્ડર થયેલો છે એનો અર્થ એ નથી કે એ વર્ગને આપણે દબાવી દેવો, એ અર્થ નથી થતો કે એ વર્ગને આપણે કોઈ પ્રકારથી એની કોઈ પણ પ્રકારની મૂંઝવણને ન સાંભળવી, એવું પદ નથી. એ પદ ઉપર જે યોગ્ય વ્યક્તિઓ બેઠા હોય છે એ યોગ્ય વ્યક્તિઓને જ ખ્યાલ હોય છે કે આ કેવી રીતે આ બધું સરસ ચાલતું હોય. આપણે ચાલવાવાળાને કોઈને ખબર નથી હોતી, પણ જે આમ પેલો છે ને મંદળા ચડાખવા મંથન થતો હતો ને, તો એની ખબર ઓલા દેવતાન દાનવને બધા સામે સામે દોરડા બધા એમ ખેંચતા હતા, એને ખબર પડે કે ના પડે, પણ નીચે કચ્છપ અવતાર હતો ને એને વાસુકી નાગ, એ બેને જે ખબર પડે ને ઓલા રવૈયા ખેંચવાવાળાને ના પડે. એ નાગનું જે દોરડું બનાવ્યું, મોઢું પૂછડું પકડ્યું અને જે નીચે કચ્છપ અવતાર, એને જેટલી રવૈયાની ખબર પડે ને એ મંથન થઈને ઓલા તો પછી જે નીકળ્યું એ લેવા દોડ્યા, કોઈ આ ઘોડો ને કોઈ કૈરાવત ને કોઈ લક્ષ્મીજીને આ બધું હાલ્યું, પણ જે ઓલા બેને ખબર પડે ને ઓલા બેનો દમ નીકળી ગયો, દમ નીકળી ગયો. એમ ઘણી વખત આપણે બધા આમ બધું લેવા દોડતા હોઈએ સત્સંગની અંદર કે આ બરાબર, પણ જે કચ્છપ અવતાર જેવા હોય ને મોટા પુરુષો, બોલે પણ નહીં, સંકોચાયેલા રહે, એની ઉપર આખો રવૈયો હાલતો હોય, આપણને ઘણી વખત ખબર ના હોય, આપણને લાગે રવૈયો આપણે હલાવીએ છીએ, પણ જો નીચેથી પીઠ હટાવી લે તો રવૈયો હાથમાં રહે ખરો, મંથન થાય ખરું, એવું છે. એવું ઘણું બધું રહસ્ય ને બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવાવાળાને જે ખ્યાલ આવે, સ્થૂળ દ્રષ્ટિએ જીવવાવાળાનાખી જિંદગી જતી રહેતો એ ખબર ના પડે કે આમાં કચ્છપ અવતાર કઈ જગ્યાએ છે, કોણ છે, ક્યારે બન્યું, કેવી રીતે બન્યું, કાંઈ ખબર ના પડે. સત્સંગ આખો એમ હાલતો હોય. શ્રી હરિને સમર્પણ પોષણ કરવારૂપ ભક્તિનો લાભ લેતા હતા. આ બંને બાઈઓ સદગુરુ રૂપ હતા, પણ સદગુરુપણું એવું નહોતા ભોગવતા. એ કેવા હતા? એને કદાચ મહારાજે મોટેરા કર્યા એમાં એવા ગુણ હતા તો એમ નહીં આમ કરો આમ કરો, પોષણ કરવારૂપ ભક્તિ કરતા હતા, ભક્તિએ કરીને પોષણ કરતા હતા. એમાં વાત્સલ્ય જોઈએ, એની પાસે સમજણ જોઈએ. જે આગેવાન વ્યક્તિ છે એની પાસે સમજણ જોઈએ, એની પાસે દરેકની કેપેસિટીને જાણવાની સ્થિતિ જોઈએ, એને બધાને જાણવા જોઈએ કે આની આટલી જ છે, હું આને આટલી દવા આપું તો જ એને ડોઝ પચે. આ આ મોટી ઉંમરનો છે તો એને 2 ચમચી દવા લેવાની, પણ આ નાની ઉંમરનો છે એને 2 ચમચી ના દેવાય,
એને ડાયરિયા મટવાની જગ્યાએ વધી જાય, આવું ખબર હોવી જોઈએ. પછી ડૉક્ટર બની બેઠો ને એક હરખી દવા લખ લખ કરે, કેમ ના મટે? અને આવી દવા તું લે જ કેમ નહીં? ભાઈ નથી કેપેસિટી એની, એ કડવી દવા સીધી નથી લઈ શકતો, નાનો છોકરો છે. તો એને દવા પીવડાવતા તમને આવડે છે? તમને ડૉક્ટર કરી દીધા છે અને તમારે દવા પીવડાવવાની છે, તમે નર્સ બની ગયા છો અને તમારે એને દવા પીવડાવવાની છે, તો કોઈ મોટા વ્યક્તિને તમે આપી એ ગળી ગયો, હવે કડવી છે, તમે નાના છોકરાને તો પીવે જ કેમ નહીં? તારું ગળું કોચીને પાઈ દઉં, એમ ના પીવડાવાય. એ ભક્તિનો વિષય છે. એને એવી રીતે પાવ પેંડામાં નાખી દો, એને એવી રીતે પાવ કંઈક ગળ્યું એને ભાવતું એમાં નાખીને ઓગાળી દો, એને ખબર પણ ના પડે, એ પી જાય. બેટા લે ધીરે રહીને પી જા, તને કંઈક જુદું લાગે છે? મને કંઈક જુદું લાગે છે. તો જુદું એટલે લાગે છે કે તું હમણાં બીમાર પડ્યો છે ને એટલે, બાકી દવા તો તારે નથી પીવી પણ આ જ્યુસથી બહુ સારું થઈ જશે, પી જા, એમ કરીને પીવડાવે. સદગુરુ એવા હોય છે, એવા જ હોય છે, આદર્શ સદગુરુ એવા જ હોય છે. અહીં આગળ કહે છે, ભક્તિનો લાભ લેતા હતા લાડુબા જીવબા, ભક્તિનો લાભ લેતા હતા, સત્તાનો લાભ નહોતા લેતા. પછી તેઓ તે બધું શ્રીહરિને સમર્પણ કરી દેતા હતા, બધુંય સમર્પણ કરી દેતા હતા. એટલે આપણે કોઈ મોટા સદગુરુની રીત જોઈએ ને, આપણને આશ્ચર્ય લાગે, આપણને લાગે કે હું હોઉં ને તો હું આમ કરું. મોટા સદગુરુની રીત નોખી હોય, આપણે વિચારીએ કે ઓહો આવું હોય તો, એટલે તો આપણને આપણા હાથમાં ભગવાને એવું દીધું નથી, એમને ખબર જ છે કે આ પાત્ર નથી યોગ્ય. કોઈ મોટો નેતા હોય, કોઈ બહુ મોટો નેતા ને બહુ સારો હોય ને કંઈક સારું કામ કરતો હોય ને, પેલા કે હું જો એમની જગ્યા હોય ને તો હું તો આમ જ કરી દઉં, એટલે જ તમને બનાવ્યા નથી એટલા સત્તાધીશ, એટલે જ તમને એ સીટ ઉપર બેહાડ્યા નથી, કારણ કે ભગવાનને ખબર છે કે સીટ ઉપર તમે આવું જ કરો, એટલે તો તમને ઓટલે બેહાડ્યા છે. દેશમાં નહીં ઓટલે બેઠા બેઠા વાતો કરતા હોય, દિલ્હીની વાતો કરતા હોય કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. ભાઈ તમને ત્યાં એટલે જ નથી મોકલ્યા, ઓટલા ઉપર શું કરવા રાખ્યા છે? તમે તમારી જે સીટ છે સીટને યોગ્ય વિચારો કરો. વ્યક્તિ ઘણી વખત પોતાની સીટ જે છે ને એનાથી ઉપરનો વિચાર કરે છે ને, એ મૂરખ લાગે કે આ મૂરખ છે, શા માટે વિચાર કરે, જેના હાથની વાત જ નથી શા માટે. હવે અમેરિકાના કાયદા બદલી નાખવાય, આપણા કોઈના હાથની વાત છે? આપણે કરીએ કેમ ના બદલાય? આમ કરી દેવું જોઈએ, આમ કરી દેવું જોઈએ, આમ કરી દેવું જોઈએ. ભાઈ જે કરવાવાળા છે ને બેહાડે જ છે ને, અને એટલી બધું ઇન્ટરેસ્ટ હોય તો એક યજ્ઞ કરીને તમે ઉભારો ફરી, તો તમને મોકલે, તમે જે ધારો એ કરો. ઘણી વખત આવું હોય છે, આપણે આપણી વિચારધારાને બરાબર આપણી કેપેસિટીમાં રાખીને વિચારવી, નહીં તો અડધો ટાઈમ તો આપણો એમાં જ જતો રહે છે. પછી તેઓ તે બધું શ્રીહરિને સમર્પણ કરી દેતા હતા. તેમને જેમ જેમ શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન થતું ગયું, તેમ તેમ તેમને શ્રીહરિની અતિ પ્રસિદ્ધપણે ભક્તિ કરી. ભક્તિ માતામાં જેટલા સદગુણ હતા બધા ભક્તિ માતાએ રાજબાને જીવબાને આપ્યા હતા. ભક્તિના અંગ 9 પ્રકારના છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, 9 પ્રકારની ભક્તિ છે. એ પ્રત્યેકના પાછા 9 ભેદ છે. એક ભક્તિ હોય શ્રવણ ભક્તિ, તો શ્રવણ ભક્તિ મુખ્ય હોય, પણ એમાં બીજી 8 પ્રકારની ભક્તિ તો હોય જ. કોઈનામાં કીર્તન ભક્તિ મુખ્ય હોય તો પેલી ભક્તિ હોય, એટલે 9 ભક્તિના પ્રકાર થયા અને પાછા એ બધાના 9 ભેદ થયા. તે બધા ભક્તિના અંગો ભક્તિ માતાએ તે બંને બહેનોને ઉમંગથી આપ્યા હતા. તેને લીધે બંને બહેનો અપાર ગુણવાન થયા હતા અને રાધિકાજી અને લક્ષ્મીજી તે બંને બહેનો દ્વારા દર્શન આપતા હતા. તેમજ રાધિકાજી અને લક્ષ્મીજી બંને બહેનો ઉપર પ્રસન્ન થયા અને પોતાના સર્વે કલ્યાણકારી ગુણો એ બંને બહેનોને આપ્યા હતા. લાડુબાન જીવબામાં ભક્તિ માતાનાય દર્શન થતા, રાધિકા અને લક્ષ્મીજીનાય દર્શન થતા. લાડુબા પણ તે બંને બહેનોની જેમ જ ભાવથી શ્રીહરિની સેવા ભક્તિ કરતા હતા. રાધિકાના સખી લલિતામાં જેટલા દિવ્ય ગુણો રહ્યા હતા એ બધા લાડુબામાં પણ આવ્યા, એટલે એવું જણાતું હતું કે લાડુબાના રૂપમાં માનો લલિતા સ્વયં અહીંયા આવ્યા હોય. લાડુબાના જેવી સેવા કરવાની ચતુરતા બીજા કોઈમાં ન હતી. એને દેખીને બીજી સર્વે સત્સંગી સ્ત્રીઓ પણ વિસ્મય પામતી. સુખકારી ભક્તિમાતા દિવ્ય દેહે સતત જીવબાની પાસે જ રહેતા હતા. ભક્તિમાતા જીવબાને શ્રેષ્ઠ સેવક સમજીને એક પલક જેટલી વાર પણ તેમનાથી દૂર જતા નહીં, તેમજ રાજબાઈની પણ પાસે જ રહેતા હતા. ક્યારેય પણ એક પળ તેમનાથી દૂર જતા નહીં, બંને બાઈઓની નજીક જ ભક્તિમાતા રહેતા. આ દિવ્ય સ્વરૂપે રહેવાવાળા, એ જે દિવ્ય દ્રષ્ટિવાળા હોય એને દેખાય, બીજાને દેખાય પણ નહીં. શ્રીહરિએ ભક્તિમાતાને ઘણું સુખ આપ્યું, એક પળવાર ક્ષણવાર પણ તેમનાથી દૂર રહેતા નહીં. ભક્તિમાતાને જેવો ભાવ હોય તેવું દિવ્ય સ્વરૂપ ધારણ કરી શ્રીહરિની સાથે રહેતા.
ભક્તિમાતાને પારાવાર સુખ આપવા માટે શ્રીહરિ 11 વર્ષના થયા હોય તેવું સ્વરૂપ ધારણ કરતા. હવે આ તો બધું પાછું દિવ્ય દ્રષ્ટિવાળાને દેખાતું, 11 વર્ષનું મહારાજ સ્વરૂપ ધારણ કરી લે ભક્તિમાતાને, પ્રગટ જ છે આ સત્સંગમાં, બધું પ્રગટ ને પ્રત્યક્ષ છે. પણ જે દિવ્ય દ્રષ્ટિકોણવાળા છે ને આ બધું દેખાય છે, બીજાને દેખાતું નથી. ભક્તિમાતા સર્વે સત્સંગી બહેનોની પાસે શ્રીહરિને ખૂબ જ ઉત્સાહથી લાલ લડાવતા. ભક્તિમાતાને વચને કરીને તેઓ જેમ કહે તેમ બધી સત્સંગી બાઈઓ દિવ્ય મૂર્તિ શ્રીહરિની પ્રેમથી લાલ લડાવતી હતી. શ્રીહરિ દિવ્ય અલૌકિક મૂર્તિ છે, અત્યંત નિર્બાધ એવા શ્રીહરિ ભક્તિમાતાના વચનને અનુસાર સમગ્ર સત્સંગમાં વિચરતા હતા. શ્રીહરિ મનુષ્ય રૂપે હતા તેથી મનુષ્યની રીત જ રાખી હતી, અને શ્રીહરિ તો સદા પરમ પુનિત દિવ્ય મૂર્તિ છે, છતાં લોક વ્યવહારમાં નિર્બાધપણે ચાલતા રહેતા હતા. દુનિયામાં વર્ણાશ્રમ ધર્મવાળા અને અનેક મતપંથવાળા બધા કુમાર્ગ બની ગયા હતા, કારણ કે તેઓ મહાત્માની ઓથ લઈને વિપરીત વર્તવા લાગ્યા હતા. બધાય ધર્મમાં કંઈક ને કંઈક ભેળસેળ આવી ગયેલું હતું. વિપરીત થઈ ગયેલી રીતને સુલટી કરવા માટે અત્યારે મહારાજાધિરાજ શ્રીહરિ પ્રગટ થયા છે, તેથી જ્યારે સ્વયં નિર્દોષ સન્માર્ગે ચાલે ત્યારે બીજાઓને પણ સન્માર્ગે વાળી શકાય, અન્યથા તો તેઓ સ્વતંત્ર મૂર્તિ છે. ભગવાન પોતે વર્ત્યા અને વર્તાવ્યા, ફક્ત વાતો નથી કરી. કારણ કે જીવ પ્રાણી માત્રનો સ્વભાવ છે, કોઈ વર્તે અને પછી વાત કરે તો એની વાત મનાય, નહીં તો ન માને, એટલે ભગવાન પોતે વર્ત્યા છે. ભગવાન શ્રીહરિ તો સદાને માટે સુરીતમાં ચાલે છે, તેમના જીવનમાં ક્યારેય કુરીત રહ્યો જ, અસન્માર્ગ રહ્યો જ નથી. જે લોકો શ્રીહરિના ચરિત્રોમાં કુરીતની કલ્પના કરે તેમનામાં જ તે કુરીત આવીને ઘર કરી જાય છે. ભગવાન શ્રીહરિ સદા નિર્બાધ છે, તેમના ચરિત્ર વર્તન પણ સદા નિર્દોષ છે. શ્રીહરિના સ્વરૂપમાં અગાધ શુભગુણો રહ્યા છે. ભગવાનના આચરણનો વાદ લઈને જે તેનું અનુકરણ કરે છે તે તો ઘોર નરકમાં પડે છે. ભગવાનનું આચરણ કોઈ દી ના થાય, ભગવાન જેમ કે એમ કરાય, ભગવાનનું આચરણ એક પણ ના કરાય, ભગવાન જેમ કે એમ કરાય. પણ એનું આચરણ જો કરવા જાય કે ઓહો હું કાનો બની જઉં અને કોઈને ગોપી બનાવી દઉં તો મરી જાય. ભગવાનનું કોઈ આચરણ ના થાય. શિવજીએ ભાંગ પીધી, ભાંગ પીવા પહોંચી ગયા, ભાઈ પહેલાં ઝેર પી લો ને પછી ભાંગ પીવી જોઈએ, આચરણ કરવું તો બધું કરો. ભગવાન કે એમ કરાય, કરે એમ બધું ના કરાય. મોટા પુરુષો પણ જેમ કરે એમ બધું ના કરાય, એ કેમ કરાય. કારણ કે કેટલીક વાત આપણને પચે એવી ના હોય અને એમ જો કરવા જાય તો એમાંથી આપણું મૃત્યુ જ થાય સત્સંગમાં. ભગવાન કરે એમ તો કરાય જ નહીં. શ્રીહરિ તો બ્રહ્મ સ્વરૂપ છે, અગ્નિ સમાન છે, તેમનું સ્વરૂપ ચિદાકાશના જેવું પરમ અનુપમ છે, તેઓ નિરાવરણ છે, નિર્બાધ છે. શ્રીહરિ સદા અપાર છે, તેથી તેમના સ્વરૂપના પારને તો આગમ ને નિગમ પણ પામી શકતા નથી. તેમની રીત જોઈને જે તે પ્રમાણે અનુકરણ કરે છે તે તો ઘોર નરકને પામે છે. શ્રીહરિના શુભ આચરણને જોઈને તે જ પ્રમાણે ચાલે તે મોક્ષપદને પામે. ભગવાનની તો લીલાઓ હોય, એમાં શુભ આચરણ જે હોય એ પ્રમાણે લઈએ તો વાંધો નહીં, પણ બીજું જે મહારાજે કરેલું, મહારાજના ચરિત્રો તો બહુ આમ તો બહુ લિમિટેશનમાં મહારાજે કર્યા છે, રસિક ચરિત્રો મહારાજે બહુ ઓછા કર્યા છે. એટલે રસિક ચરિત્રોની જ્યારે અવતારમાં જે મહારાજે રસિક ચરિત્રો કર્યા, હવે ત્યાંથી એવું ગ્રહણ કરી લે તો એ મોતને પામે સત્સંગની અંદર. શ્રીજી મહારાજના ચરિત્રો તો બહુ મર્યાદામાં છે, છતાં પણ ભગવાને જે કર્યું એ કશું જ આપણાથી થાય નહીં. ભગવાન તો સાધુ રૂપે કહેવાતા મહારાજ, તોય સોનાના અલંકારો પહેરતા. મહારાજનો સ્વભાવ સાધુ, મહારાજ રહ્યા છે ત્યાગીની જેમ. મહારાજ 4 ચરણવાળા નથી થયા, 2 જ ચરણ રાખ્યા, જેવા અક્ષરધામમાં એના એ જ અહીં રહ્યા, તો પણ મહારાજ સોનાના દાગીના પહેરતા. તો સાધુને જ સોનાના દાગીનાનું નિષેધ છે, મહારાજ પહેરતા. મહારાજે બે સ્વરૂપ બતાવ્યા, ક્યારેક તલવારને ઢાલી લીધી અને આમ તો શ્વેત જ વસ્ત્ર પહેરતા. શ્વેત વસ્ત્ર સાધુના છે, સાદગીના છે, તો મહારાજ શ્વેત વસ્ત્રો પહેરતા. અને મહારાજ કસુંબલ વસ્ત્ર પહેરીને ક્યારેક ઢાલને તલવારે લઈ લેતા, બે રાખ્યું. એ ભગવાન છે. પછી કોઈ આજે આપણે વિચાર કરીએ કે ઓહો ભગવાન એવું કરતા હતા આપણે બધું કરો, તો ના થાય. આપણને આપણા ધર્મો મહારાજે લખી આપ્યા છે એ પ્રમાણે જ વર્તાય. ગમે તેવો મહામુક્ત હોય, ગમે તેવો મહામુક્ત, તે જો અશુભ આચરણ કરે તો તે પણ તત્કાળ ઘોર નરકને પામે છે. મુક્ત હોય તો એ ભગવાન જેવું તો ના જ થાય. ગોપાળાનંદ સ્વામીએ કર્યું, મુક્તાનંદ સ્વામી કોઈ કર્યું, ભગવાન જેવું કાંઈ ના કર્યું. એની રેન્જમાં જ રહ્યા. પર્વતભાઈ કે દાદા ખાચરે કર્યું એની રેન્જમાં જ રહ્યા. લાડુબા જીવુભાઈએ કંઈક કર્યું એની રેન્જમાં જ રહ્યા.
એમ મુક્ત એ મુક્ત અને મહારાજ એ મહારાજ, બેનો ભેદ તો છે જ. મહારાજ મુક્તમાં અખંડ નિવાસ કરીને રહે છે, પણ છતાંય મહારાજ જે કરે એ મુક્તથી ન થાય. ફરી તેનું ક્યાંય ઠેકાણું પડતું નથી. ભગવાનનું જે જે આચરણ વર્તન તે તો બધાને મોક્ષ આપનારું છે એમ મનમાં સમજવું. ભગવાનનો ભક્ત ભગવાનના વર્તન ચરિત્રો રાત દિવસ ચિંતન કરતો રહે, પણ પોતે તે ચરિત્રનું અનુકરણ ન કરે. શ્રીહરિનું જે જે ચરિત્ર વર્તન હોય એ બધું મોક્ષરૂપ છે તેમ સમજવું, પરંતુ ભક્તજણે સ્વયં તેવું આચરણ ક્યારેય કરવું નહીં. આમ જે રહે ત્યારે તે મોક્ષપદને પામે છે. શ્રીહરિના આચરણમાં જે દોષ ન માને તે જ સર્વોપરી પરમપદને પામે છે. જો પોતે શ્રીહરિ જેવું આચરણ કરે નહીં તો તેનો મોક્ષ થાય, અને ભૂલથી પણ જો તેમના જેવું વર્તન કરે તો તેને ઘોર નરક ભોગવવું પડે છે. શ્રીહરિ જે આચરણ કરે છે તે તો અનેક જીવોનો મોક્ષ કરવા માટે હોય છે, અને જીવે અનંત જન્મોમાં કરેલા કર્મોને તેમજ તેને લીધે થતા અનંત જન્મ મરણ ટાળવાને માટે હોય છે. શ્રીહરિ શ્રદ્ધાથી તત્કાળ ચાલ્યા, પછી પરમ દયાળુ શ્રીહરિ પોતાના ભક્તોને દર્શન દેવા માટે ગોંડલ શેર પધાર્યા. મહારાજ ગોંડલ શેર પધાર્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના ષષ્ઠપુરમાં શ્રીહરિના સ્વરૂપની વિશુદ્ધતા અને મર્યાદાનું સ્થાપન નામે 45મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કાર્ણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.